વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે બનાવીશું કાઠિયાવાડીના ઘરની અંદર, દરેક ઘરની અંદર આ ચટણી તો બનતી જ હોય છે, તો આજે આપણે એ રેસીપી બનાવવાના છીએ. તો દરેક ઘરે ઘરની અંદર આ લસણની ચટણી સ્ટોર કરીને પણ રાખતા હોય છે, અથવા તો આપણા બાળકો જે હોસ્ટેલમાં રહેતા હોય અને લસણવાળી ચટણી ખાવાના શોખીન હોય તો બનાવીને આપણે મોકલી શકીએ. આ 5 થી 6 મહિના સુધી એવી ને એવી રહે છે, બગડતી નથી. તો આપણે કાઠિયાવાડી ચટણી, લસણવાળી ચટણી બનાવવાના છીએ સ્ટોર કરવા માટે. તો એના માટે આપણે 3-4 લસણના ગાંઠિયા ફોલી લીધા છે. અહીંયા 1 વાટકી આપણે લાલ મરચું પાવડર લીધું છે અને સ્વાદ મુજબ મીઠું, અને આની અંદર જે તેલની જરૂર પડશે એ સિંગ તેલ લીધું છે. તો આપણે જે ચટણી આપણે આજે જે ચટણી સ્ટોર કરવા માટે લઈએ છે એ બધું કોરું, એટલે કે પાણી અડેલું ન હોવું જોઈએ એવી વસ્તુ લેવાની, એટલે 5 થી 6 મહિના સુધી આપણે આ ચટણીને સ્ટોર કરી શકીએ છીએ. તો અહીં આપણે જે લસણ લીધું છે ને એ સૂકું, એટલે કે જે આપણે લસણનો ગાંઠિયો હોય એ ભીનો ન થવો જોઈએ. પાણીવાળું લસણ ફોલેલું ન હોવું જોઈએ, પાણી અડેલું ન હોવું જોઈએ. એટલે અહીંયા લસણ પણ આપણે ફોલીને કોરું જ લીધું છે. આ સૂકી આપણે લાલ મરચાંની ચટણી લીધી છે અને મીઠું અહીંયા આપણે ઝાઝું ઉમેરશું, એટલે પ્રિઝર્વેટિવનું કામ કરશે. તો ચાલો આપણે ચટણી બનાવી લઈએ. આપણે લસણને ખાંડણીમાં જ ખાંડશું. તમે મિક્સર જારની અંદર પણ કરી શકો. આપણે મિક્સર જારની અંદર ચટણી કઈ રીતે બનાવીએ એની રેસીપી પણ તમને આપણી ચેનલ ઉપર મળી જશે. અને આમાં મીઠું થોડું ઉમેરી દઈશું આપણે. લસણને આપણે ખાંડી લેશું, થોડું લસણ ખંડાય એટલે આપણે થોડી આમાં લાલ ચટણી ઉમેરતા જઈશું. પહેલાં થોડું ખંડાવવું જોઈએ. તો આ એકદમ સરસ ઝીણું ખાંડી લેવાનું આપણે. આપણે મીઠું ઉમેરીએ ને તો લસણ એમાં ઝડપથી ખંડાઈ જાય છે. તમે જ્યારે પણ લસણ ખાંડો ને એટલે ચપટી મીઠું ઉમેરો એટલે લસણ સરસ ખંડાઈ જ જાય. જો કેવું મસ્ત અટલી ભારમાં ખંડાઈ ગયું ને. હવે આપણે એમાં લાલ મરચું ઉમેરતા જઈશું. તમારે લસણવાળી ચટણી બનાવવામાં એક ખાસ ધ્યાન રાખો કે તમે લસણ ઝાઝું ખાવું છે કે થોડું ખાવું છે એ પ્રમાણે તમારે લસણ લેવાનું. જો તમારે લસણની માત્રા વધારવી હોય તો લાલ મરચું પાવડર ઓછું ઉમેરવાનું, અને લસણ તમે ઓછું ખાતા હોય અને લસણવાળી ચટણી ખાવી જ હોય તો લાલ મરચું પાવડર વધારે ઉમેરવાનું. આવી રીતે ખાંડતા જઈશું અને લાલ મરચું પાવડર આપણે ઉમેરતા જઈશું. અને ચમચીથી આપણે ઊંચું નીચું કરતા જઈશું, ખંડાઈ પણ જાય અને મિક્સ પણ થઈ જશે. તો અહીંયા મસ્ત એવી આપણી ચટણી ખંડાઈ ગઈ છે. તો એક બાઉલમાં લઈ લેશું, પછી આપણે એમાં તેલ ઉમેરશું. એક સુધી જો મસ્ત એવી આપણી લસણવાળી ચટણી ખંડાઈ ગઈ છે. આમાં આપણે તેલ મિક્સ કરી દેવાનું. જેની પાસે સમય ન હોય ને રસોઈ કરવામાં ઉતાવળ થતી હોય અને ટિફિન બનાવવાનું થતું હોય એ કાઠિયાવાડી ઘરની અંદર આવી રીતે ચટણી બનાવીને રાખે જ છે. અથવા તો તમારા બાળકો ક્યાંય હોસ્ટેલમાં ભણતા હોય અથવા બહાર રહેતા હોય એને તમે આ લસણવાળી ચટણી બનાવીને આપો તો એ 5 થી 6 મહિના સુધી આવી રહે છે. બહાર રાખો તો પણ મસ્ત એવી આ ચટણી રહે છે, કારણ કે આપણે આમાં પાણીનો બિલકુલ ઉપયોગ થતો નથી, એટલે બહુ મસ્ત એવી રહી આપણી આ ચટણી. હજી થોડું આપણે આમાં તેલ ઉમેરશું. આપણે 2-3 ચમચી જેટલું પહેલાં ઉમેર્યું ને પાછું 1 ચમચી જેટલું ઉમેરીએ. સરસ મિક્સ કરી દઈશું. જ્યારે શાક બનાવો ત્યારે ધ્યાન રાખવાનું, કારણ કે આપણામાં મીઠું ઉમેરેલું જ છે. ઓછું થોડું ઉમેરવાનું, ચાખીને પાછું શાકની અંદર ઉમેરવાનું. આ
આ ચટણી તમે એમ પણ રોટલા સાથે ખાવ તો બહુ મજા આવે છે, અથવા તો તમે અડદની દાળ અને રોટલાને ખાતા હોય ત્યારે આ લસણવાળી ચટણી ખાવાની એકદમ જલસા પડી જાય એવો. તો અહીંયા આપણી કાઠિયાવાડી લસણની ચટણી તૈયાર છે, સર્વિંગ બાઉલમાં આપણે સર્વ કરી દઈશું. તો તૈયાર છે અહીંયા આપણી કાઠિયાવાડી લસણની ચટણી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.